દમણમાં મિનિસ્ટ્રી લેવલે આપણા જે કઈ ઓફિસરો છે એને મળી અને આ બાબતે રજૂઆત કરી. દીવમાં ભાજપના અગ્રણી નેતાઓની બેઠક મળી. દીવના વરંગબારામાં દીવ જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને અગ્રણી નેતાઓની એક બેઠક મળી. આ બેઠકમાં શ્રી રામજીભાઈ પારસમણી, શ્રી ભીખાભાઈ વેસ્ય, શ્રી રામજીભાઈ બામણિયા, ડોક્ટર હરેશ, શ્રી પુંજાભાઈ, શ્રી કીર્તિભાઈ ગોહેલ, શ્રી લક્ષ્મણભાઈ તેમજ સરપંચો અને અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં દમણ દીવના લોકપ્રિય સાંસદ શ્રી લાલુભાઈ પટેલને સતત ચોથી વાર જંગી મતોથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું અને કેન્દ્રમાં ફરી મોદી સરકારને 400 ઉપર સીટ જીતાડવા હાકલ કરવામાં આવી. આ ઉપરાંત આ બેઠકમાં મોદી સરકાર દ્વારા થયેલા અનેક વિકાસના કામોની પણ અગ્રણી નેતાઓએ વાત કરી. બધાની ટીમ સાથે પૂજાભાઈ પણ ગયા હતા, કારણ કે પૂજાભાઈ જયારે સર્વિસ કરતા ત્યારે વારંવાર દિલ્હી જતા અને દિલ્હીના અધિકારીઓ સાથે પણ વેચાણ હતી અને ઉપસ્થિત દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મોહનભાઈ, દીવ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી રામજીભાઈ તેમજ દીવ જિલ્લા ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દયારામભાઈ તેમજ ઉપસ્થિત તમામ ભાજપના સિનિયર મેમ્બરો, સરપંચો તેમજ ઉપસ્થિત ભાજપ પરિવારના તમામ કાર્યકરો ભાઈ અને બહેનો, જ્યારે ભાજપ પાર્ટી ઇલેક્શનમાં જાય છે ત્યારે એ પોતાનું તન મન ધન અને પરિવાર, હું તો કહું છું ત્યાં સુધી પણ એ લોકો ઇલેક્શનના ટાઈમમાં થોડો જતું કરીને પણ પાર્ટીના કામમાં લાગી પડતા હોય છે. આ પાર્ટી એક વિશેષ પાર્ટીની વિશેષતા છે. પાર્ટી એકદમ ડિસિપ્લિનમાં માનનારી છે. આપણે બધાએ બધાને ખબર જ છે કે આપણો ઉમેદવાર, આપણા પ્રદેશનો ઉમેદવાર લાલુભાઈ પટેલ ને ચોથીવાર ટિકિટ મળી છે અને મારું એટલું જ કહેવાનું છે કે દેશના યશસ્વી આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી, કે જે આપણે બધા જાણીએ છીએ તેમ છેલ્લા 10 વર્ષમાં એક પણ રજા લીધા વગર આ દેશની તરક્કી માટે કરીને એમણે જે કામ કર્યા છે અને આ દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો દ્રઢ નિર્ણય કર્યો છે, એ આજે લાલુભાઈ ચૂંટણી નથી લડતા પણ પ્રદેશમાં પણ આપણા મોદીજી ચૂંટણી લડે છે એવું આપણે બધાને પ્રતીક થાય છે. આપણે બધા જાણીએ છીએ તેમ 500 વર્ષથી આપણી આસ્થાનું જે ચિહ્ન હતું રામ મંદિર, 500 વર્ષથી બધા લડત કરતા હતા પણ આપણા પ્રધાનમંત્રીએ જયારે નિવેદન કરેલું કે ભાઈ આ જે કઈ રામ મંદિર છે એ અમે બનાવશું અને મેનિફેસ્ટોમાં પણ એને ડિક્લેર કર્યું અને એને કરી બતાવ્યું છે, જે આજે આપણે બધા પ્રત્યક્ષથી આવ્યું છે એ તો 500 વર્ષની ક્યાં વાત છે. મિત્રો, મારે આજે ખાસ વિનંતી છે બધાને કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જે રીતે લોકો ઉમળકાભેર નીકળી પડેલા અને જે માહોલ બન્યું હતું એ માહોલને ફરી 7 મેના રોજ આપણે એ માહોલને ક્રિએટ કરીએ અને જંગી બહુમતીથી આપણા જે ઉમેદવાર છે એ ઉમેદવારને આપણે ચૂંટાવીએ.
ખાસ કરીને મારી વિનંતી એ છે, આપણે તો અત્યારે લિમિટેશન ની વાત કરીએ છીએ વણાક મારા સાઉથ વાળીની, તો જંગીમાં જંગી બહુમતીથી આપણે અહીંયા વોટ કરાવીએ. અને મિત્રો, બીજા કોઈ પણ જે પણ કોઈ આવશે એની આગેવડી વાતોમાં કોઈ ન જતા, એક પણ વોટ ખરાબ ન જાય, મત ખરાબ ન જાય, કારણ કે આપણો પવિત્ર મત છે અને પવિત્ર મત પવિત્ર લોકોને મળવો જોઈએ, એ મારી આજની પ્રત્યે વિનંતી છે. જે ધ્યાનમાં આપી અને ઘણું બધું બોલી ગયા છે, પછી એ પણ પ્રદેશના આપણા જિલ્લાના અધ્યક્ષ પણ બોલવાના છે અને વધુ સફેદ ન લેતા, ફરી એકવાર મિત્રો વિનંતી છે, ભારતીય જનતા પાર્ટીને જેમ કે બહુમતીથી આપણા ઉમેદવારને જીતાડજો એવી વાત.